છોટાઉદેપુર જિલ્લાના સંખેલા ઇન્દ્રાને જોડતા રસ્તા ઉપર ખૂણવાર ગામ પાસે 70 લાખના ખર્ચે બનેલ પુલ 2 મહિનામાં જ ગાબડા પડવા માંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રા નામને જોડતા રસ્તા ઉપર ખૂનવાડ ગામ પાસે 70 લાખના ખર્ચે બનેલ સ્લેબ ડ્રેન પુલ 2 મહિનામાં ગાબડા પડવા માંડે અને એપ્રોચનો ભોગ બેસી જતા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ બેસી ગયેલા ભાગ ઉપર મેટલ અને દસ્ત નાખીને ખાડો પૂરી દીધો. જ્યારે કામગીરી કરાવતી વખતે આ ભાગમાં રબલ પીચિંગ અને માટી પુરાણ કરાવતી વખતે તકેદારી ન રાખતા પહેલા જ વરસાદના સ્લેબ ડ્રેનને એપ્રોચનો ભાગ બેસી ગયો હતો. ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે. સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ અધિકારીઓ કામ ચાલતું હોય ત્યારે ધ્યાન આપતા નથી તેનો આ વરવો નમૂનો. સંખેડાના ખૂનવાડ ગામે પહેલા જ વરસાદમાં એપ્રોચ બેસ્યો, અવર જવર કરતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. હલકી ગુણવત્તાનું કામ હાથથી ઉખડી રહ્યું છે. રફીક દણીવાલા, ZSTV, છોટાઉદેપુર. આ ખૂનવાડનો રસ્તો છે અને રસ્તા પર ખાડો ખોટો પડી ગયો છે, એટલે આ કામો જેને કે બિલકુલ તકલાથી કામો થયા એટલે આ રસ્તો તૂટી ગયો છે અને આવો કામો ખરેખર ના થવા જોઈએ એવી આપણી વિનંતી. સરકાર આટલા બધા પૈસા આપે તો પછી ખરેખર સારું કામ કરવું જ જોઈએ. ખરેખર કોન્ટ્રાક્ટરને આવું કામ ના કરી આવે, હવે એમને ખરાબ કામ કર્યું તો બેસી જાય ને મને.